નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 15 રમતોના પ્રતીકો વિશે શીખીશું. તો અહીં કેટલીક રમતોના પ્રતીકોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને રમતોના અલગ અલગ જુદી જુદી રમતોના ચિત્રો આપ્યા છે અને ઉપર બોક્સમાં રમતોના નામ આપ્યા છે. તો આપણે ચિત્ર ઓળખી કે એ કઈ રમતનું છે અને પછી બોક્સમાંથી એ રમતનું નામ આપણે લખવાનું છે. તો ચલો આપણે જોઈએ, શીખીએ. તો પહેલું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો, જુઓ. જોઈ ને, તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર કઈ રમતનું છે? હોકી રમતનું. તો આપણે લખ્યું હોકી. હવે બીજું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, જોયું ને? હા, તો આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો કઈ રમતનું છે? ટેનિસ. તો આપણે લખીશું ટેનિસ. હવે જોઈએ ત્રીજું ચિત્ર. તો જુઓ સરખી રીતે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય ચિત્રો આપેલા છે કે આ કઈ રમતનું ચિત્ર છે, તો તમારે ચિત્ર ઓળખી એ રમતનું નામ લખવાનું છે. તો જુઓ, તો કઈ રમતનું ચિત્ર છે આ વિદ્યાર્થી મિત્રો? કુસ્તી રમતનું. તો આપણે લખીશું કુસ્તી. હવે ચોથું જોઈએ ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ રમતનું ચિત્ર છે? વેઇટ લિફ્ટિંગ. તો આપણે લખીશું વેઇટ લિફ્ટિંગ. હવે પાંચમું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો, જુઓ. જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ કઈ રમતનું ચિત્ર છે? જિમ્નેસ્ટિક રમત. કઈ રમત? જિમ્નેસ્ટિક્સ. તો આપણે લખ્યું જિમ્નેસ્ટિક. હવે છઠ્ઠું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ સરખી રીતે ચિત્ર. જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ કઈ રમતનું ચિત્ર છે? વોલીબોલ રમત. તો આપણે લખીશું વોલીબોલ. હવે જોઈએ સાતમું ચિત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ બાસ્કેટબોલ રમતનું ચિત્ર છે. તો આપણે લખીશું બાસ્કેટબોલ. હવે જોઈએ આઠમું ચિત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્ર જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ હેન્ડબોલ રમતનું ચિત્ર છે. તો આપણે લખીશું હેન્ડબોલ. હવે જોઈએ નવમું ચિત્ર. તો જુઓ ચિત્ર. તો જોયું વિદ્યાર્થી મિત્રો? હા, તો આ ચિત્ર વિદ્યાર્થી મિત્રો બોક્સિંગ રમતનું છે. તો આપણે લખીશું બોક્સિંગ. હવે જુઓ આગળ દસમું ચિત્ર. તો જુઓ, જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ છે કઈ રમતનું ચિત્ર? બેડમિન્ટન રમતનું ચિત્ર. તો આપણે લખીશું બેડમિન્ટન. હવે આગળ અગિયારમું ચિત્ર. તો જુઓ, તો જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર ફૂટબોલ રમતનું છે. તો લખીશું ફૂટબોલ. હવે બારમું ચિત્ર જોઈએ. તો જુઓ ચિત્ર વિદ્યાર્થી મિત્રો, જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર શૂટિંગ રમતનું એટલે કે નિશાનબાજી રમતનું ચિત્ર છે. તો આપણે લખીશું શૂટિંગ, કૌંસમાં લખીશું નિશાનબાજી. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો પાઠ 15 રમતોના પ્રતીકો. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠનો અભ્યાસ સરખી રીતે કરવાનો, સારી રીતે રહેશે, કેમ કે પરીક્ષામાં ચિત્ર હશે. એ ચિત્ર તમારે ઓળખીને રમતનું સામે નામ લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં ચિત્ર દોરવાના છે અને એ ચિત્ર જે રમતનું છે એ રમતનું સામે નામ લખવાનું છે. તો ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમને દોરતા ફાવે એવા છે, તો ચિત્ર દોરજો અને સામે રમતનું નામ લખજો અને સારી રીતે આ પાઠનો અભ્યાસ કરજો. તો અહીં આપણો પાઠ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તો આવજો.